શહેરના સમા વિસ્તારમાં લક્ષ્મીવા પાર્ક આવ્યું છે અને ત્યાં જ દબાણો કરવામાં આવ્યા છે રૂક્ષમણીબહેન દ્વારા દબાણો કરવામાં આવી રહ્યા હોય તેવા સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે અવારનવાર અહીંયા લોકોને આવવા જવામાં તકલીફ પડી રહી છે રાહદારીઓ જે છે ત્યાં આ દબાણ તેઓ લોકોને નડી રહ્યા છે સોસાયટીના જે રહીશો છે તેઓ માંગ કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે આ દબાણ દૂર કરવામાં આવે સોસાયટીના જે સ્થાનિકો છે તેઓ જયારે લુક્ષ્મણીબહેનને રજૂઆત કરે છે કે આ દબાણમાં છે આ ગેરકાયદેસર ગણાય ત્યારે તેઓ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે થાય તે કરી લો સ્થાનિકો ઉગ્ર આંદોલન ઉગ્ર બાબતે એક રજૂઆત કરી રહ્યા છે સાથે તેઓ ન્યાયની માંગણી પણ કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે આનું નિરાકરણ આવે અમે અહીંયા સમા વિસ્તારમાં લક્ષ્મીબા પાર્ક સોસાયટી ઉર્મી સ્કૂલ ની પાસે રહીએ છીએ અમારું આ જે સોસાયટી નું મેઇન રોડ છે જે એન્ટ્રન્સ છે ત્યાં બધે આ બા જે છે એ રોડ અમારું જેટલા ફૂટનું છે એના આગળ આવીને એમનું બાંધકામ કરે છે અને અમને એમનું એ એ સંસ્થા સંસ્થા ચલાવે ચલાવે છે છે વિકલાંગ અને અમારા આ રસ્તાની બેઉ સાઈડ લેફ્ટ રાઈટ બે સાઈડમાં એવું ગેરકાયદેસર બાંધકામ આગળ થઈ ગયું છે જેના કારણે અમારે અંદર આવા જવામાં ગાડીઓ અંદર આવવા જવામાં પાર્કિંગ કરવામાં બહુ તકલીફ પડે છે અને બીજું એક છે કે જયારે સ્કૂલ છૂટે ત્યારે સ્કૂલના બધા પેરેન્ટ્સો એમના છોકરાઓને લેવા આવે તો એ લોકો એ બધી ગાડીઓ અહીં સોસાયટી ના ગેટ ઉપર પાર્કિંગ કરે ત્યારે અમારે કઈ આવવા જવાનું હોય તો વચ્ચે બહુ નડે છે અને અચ્છા ઓચિંતુ કઈ આઈ જાય કોઈ છોકરાને વાગે કઈ અકસ્માત થાય તો એની જીમ્મેદારી કોની એ અમારું મેન મુદ્દે હા ગેરકાયદેસર દબાણ છે ને તમે અમારા સોસાયટીના નકશામાં જોઈ શકો છો અમે કમ્પ્લેન પણ રજૂઆત કરી છે પણ એનું કંઈ હજુ સુધી નિકાલ આવ્યું નથી અમે કમ્પ્લેન ઉપર જે અધિકારી હોય ખંડેરાવ માર્કેટ ત્યાં કરી છે આ હજુ તો કશું કીધું નહીં એટલે હા જોઈશું એવું કરીને કીધું છે પણ હજુ કોઈ એક્શન લીધા નથી અને એમાં આ બા એમનું આ પેલા જાડી હતી તો હમણાં એ દિવાલ કરે છે તો અને એવું કે છે કે અમારા અહીંયા બધા આઈને બેસે છે બધા ન્યુસન્સ કરે છે તો પણ આ બધું તમે કવર કરી દો એટલે કોઈ પણ બહારના પણ આવીને ન્યુસન્સ કરે તો એને તો આપણને ખબર ના પડે ને ખુલ્લું હોય તો અમારી સોસાયટીનું કોઈ માણસ આઈને અહીંયા બેસે છે કે કંઈ ન્યુસન્સ કરે છે તો એની જિમ્મેદારી અમારી છે પણ આ બહારનો કોઈ આવે તો હવે અડધી રાત્રે આવીને બેસે તો અમે તો એ નીકળવા જોવા આવવાના નથી અને ખુલ્લું હોય તો બધાને ખબર પડે તમે આવું બધું કવર કરી લો એમાં કોણ બેસે નહીં હોય તો બીજા આવે છે આ મારું પરિચય મારું નામ રોમા છે હું લક્ષ્મીબા પાર્ક સોસાયટીમાં રહું છું નવ નંબરમાં એટલે શું છે કે અમારા સોસાયટી નો ગેટ છે ને ત્યાં ગાડી આ લોકોએ આજુબાજુ દબાણ કરી દીધા છે ચાર પાંચ ઝુંબડા વાળા છે અને આ બાજુ બીજા બધા આ એક ગાયત્રી વિકલાંગ મંડળ કરીને અહીંયા બેન કરીને છે એમને શું કરે છે કે દિવાલ બહાર કાઢી રહ્યા છે રોડની પ્રિમાઇસીસની અંદર તો અમારે આવા જવાની અંદર એટલી બધી તકલીફ પડી રહી છે અને બીજું શું છે કે આવતા જતા આ છોકરાઓ બધા અહીંયા રમતા હોય છે બધા જે રહે છે અહીંયા દબાણ કરીને એ લોકોના છોકરાઓ વચ્ચે આવે છે અને પછી અમારે ગાડી સ્લો કરી દેવી પડે છે કોઈ દિવસ મોટો અકસ્માત થઈ ગયો તો એની જવાબદારી કોણ લેશે તો હું કોર્પોરેશન એટલી દરખાસ્ત કરું છું કે આ જે અમારી મુશ્કેલી છે એને વહેલા વહેલી તકે દૂર કરે એની માટે અમે લોકોએ અરજી પણ કરી છે પંદર તારીખે ખંડેરાવ માર્કેટ ટાઉન પ્લાનિંગ ઓફિસમાં અમે અરજી પણ કરેલી છે એટલે હું corporation એક જ વિનંતી કરવા માંગુ છું કે આ જલ્દી તમારી મુશ્કેલી દૂર કરે. આ બેનને ને તમે રજૂઆત કરી તેમના દ્વારા શું કહેવામાં આવે છે? તેમના દ્વારા એવું જ કહેવામાં આવે છે કે હું નહીં હટાવું તમારાથી જે થાય એ કરી લો. હું મારા માણસોને બોલાવું છું એવી અમને ધમકી આપે છે. અમને પોલીસની ધમકી આપે છે. અમને બીવડાવે છે કે હું વિકલાંગ મંડળ ચલાવું છું તો તમે અમારું કશું જ નહીં ઉખાડી શકો એવી રીતે અમને બીવડાવે છે. તો અમે લોકો પછી મજબૂર થઈને પછી તમારી અમારી શરણે આવ્યા છે કે તમે અમારી કઈ હેલ્પ કરી શકો. એટલે પછી હું તમને રજૂઆત કરું કે તમારા થકી ભી જે પણ રજૂઆત થઈ શકતી હોય એ રજૂઆત તમે કરો ઉપર સુધી જાઓ હું તો કહું છું તમે સીએમ સુધી પણ જઈ શકો છો તમારી એવી કેપેસિટી કે તમે આગળ વધીને અમને ન્યાય અપાવી શકો છો મારો પરિચય હું પરમાર વિશાલ ડાયાભાઈ મારું નામ હું લક્ષ્મી અપા એ પંદર માં રહું છું